બાદ જામનગરની જ્યાં ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર. અસામાજિક તત્વોની ગેરકાયદે સંપત્તિ જમીનદોસ્ત કરવામાં આવી. લેન્ડ ગ્રેબિંગના આરોપીને ત્યાં બુલડોઝર ફર્યું. કુખ્યાત આરોપી રઝાક સાયચાના બંગલા જમીનદોસ્ત કરવામાં આવ્યા. રઝાકના બે આલિશાન બંગલા ઉપર બુલડોઝર ફરી વળ્યું. સરકારી જમીન ઉપર દબાણ કરાયેલા નિર્માણોને હટાવવામાં આવ્યા. જામનગરમાં પોલીસની જબરદસ્ત કાર્યવાહી. અસામાજિક તત્વોને પાઠ ભણાવવાની જામનગરમાં અસરકારક કાર્યવાહી. જામનગરમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. ગેરકાયદેસર રીતે જે દબાણ કરવામાં આવ્યું હતું એને તોડી પાડવામાં આવ્યા. શહેરમાં આજે વધુ એક વખત દાદાનું બુલડોઝર છે તે ફર્યું છે. હું અત્યારના જામનગરના બેડી વિસ્તારમાં છું. આ વિસ્તારમાં કુખ્યાત સાયચા બંધુઓ દ્વારા સરકારી જગ્યા પર જે રીતે બંગલો બનાવવામાં આવ્યા છે તેના પર વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર છે તે ફેરવવામાં આવી રહ્યું છે. થોડા સમય અગાઉ પણ અહીં બુલડોઝર છે તે એક બંગલા પર ફેરવવામાં આવ્યું હતું. અંદાજિત 1000 વાર જેટલી જગ્યામાં આજે વધુ એક વખત ડિમોલિશન છે તે શરૂ કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા જિલ્લા વહીવટીતંત્ર સાથે પોલીસની ટીમ છે તે અહીંયા સ્થળ પર હાજર છે અને આ ડિમોલિશનની કાર્યવાહી છે તે સવારથી શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગઈકાલે આ અંગેની એક લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદ છે તે દાખલ થઈ હતી અને આજે બીજા જ દિવસે અહીં ડિમોલિશન છે તે શરૂ કરવામાં આવ્યું છે. રવિ બુધદેવ, એબીપી અસ્મિતા, જામનગર. તો જે ગેરકાયદેસર રીતે સરકારી જમીન પચાવી પાડી અને તેના ઉપર મોટા મોટા દબાણો ખડકી દેવામાં આવ્યા હતા, ઇમારતો ખડકી દેવામાં આવી હતી, એ તમામ ઇમારતો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. અસામાજિક તત્વોની ગેરકાયદેસર સંપત્તિ ઉપર જમીનદોસ્ત કરી દેવામાં આવી. સાયચા, રઝાક સાયચાના બંગલા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે અને રઝાક સાયચા એ કુખ્યાત આરોપી છે. રઝાક સાયચા અનેક કેસોમાં સંડોવાયેલો વ્યક્તિ છે અને આ રઝાકના બે આલિશાન બંગલા ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. સરકારી જમીન ઉપર આ બે મસ્ત મોટા બંગલા બનાવવામાં આવ્યા હતા અને આ બંને બંગલાઓને તોડી પાડવામાં આવ્યા છે. જામનગર પોલીસની જબરદસ્ત કાર્યવાહી. હું સૌથી પહેલા જે સિટી બી પોલીસ સ્ટેશનના એરિયા મેં જે આ સાયચા ગ્રુપના જે રજાક અને એ જે સિકંદર સાયચા છે આના ઉપર ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને આ એરિયાની નામચીન ગેંગના રૂપમાં એ લોકો ઓળખાય છે અને આ બધાને ખબર છે કે થોડા સમય પહેલાં આના ત્રાસથી એક શિક્ષિકા સુસાઇડ કરી લીધો હતો અને આ કેસ મેં અત્યારે આ જેલ ભેગો છે રજાક. અને ઘણા સમયથી એ લોકો આ એરિયામાં આમ જે ગરીબ પબ્લિક છે આને હેરાન કરતા હતા અને માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા જે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો અત્યારે જે જામનગરમાં ફંક્શન થયો હતો આમે પણ સાહેબ જામનગર પોલીસને સ્પષ્ટ રૂપથી કે આપણે કોઈ પણ જાતનો જે પણ જે ગેંગો છે એને જામનગરમાં આપણે કામ ના કરવા દઈએ અને આ પર જે કડકથી કડક પગલાં લેવાના છે આના ભાગરૂપે આજ જે આ સાયચા ગેંગના જે મેમ્બર છે એ જે સરકારી સર્વે છે આ સરકારી સર્વેના ઉપર તમે બધા જોઈ રહ્યા છો કે 1000 વારના આસપાસના એરિયામાં એટલા મોટા બંગલા એ લોકો ઊભા કર્યા છે અને આ બંગલામાં બેસીને અને જુગાર રમાવે અને બીજા બધા પ્રોહિબિશન અને ગેરકાયદેસર કામ કરે અને આમ પબ્લિકને હેરાન કરે. તો આ બંને બંગલેનો આજ વહીવટી તંત્ર તરફથી ડિમોલિશન રાખ્યો છે અને આ ડિમોલિશનમાં અમે જે એ ગેરકાયદેસર કામ કરતા હતા આ બંગલામાં બેસીને આ બંગલાને તોડી પાડવા અમે આવી રહ્યા છે અને આગળ પણ હું આ બધાને અમે લોકો આખો જે પ્રશાસન અને પોલીસ પ્રશાસન બંને અમે ખાતરી આપીએ છીએ કે જામનગરમાં કોઈ પણ પ્રકારની ગુંડાગર્દી અમે લોકો અહીંયા ચાલવા ના દઈએ અને આમ પબ્લિક આરામથી રહે, શાંતિથી રહે અને શાંતિપૂર્ણ પોતાનું કામ કરે આ અમે લોકો સુનિશ્ચિત કરીશું. અને હું સિટી બી પોલીસ સ્ટેશન અને આખા જે પોલીસ તંત્ર છે અને હું ધન્યવાદ આપું છું કે એ બહુ સરસ કામગીરી કરી છે અને આગળ પણ એવી સરસ કામ. આ વિસ્તારમાં અન્ય 3 ગેંગો હજુ સક્રિય છે અને એને પણ આવી રીતના ગેરકાયદેસર દબાણો કરેલા છે. મેં આપને કીધું છે કે આપણા આદરણીય મુખ્યમંત્રી સાહેબ અને આપણા જે ગૃહમંત્રી સાહેબ આપણે કહીને ગયા છે કે કોઈ પણ અમને જરૂરત હોય અને કોઈ પણ પ્રકારની ગેંગ અમે લોકો ના ચાલવા દઈએ અને બધી ગેંગના ઉપર કડકથી કડક પગલાં.